पाइप ने 189 વત્તા 608 નો સરવાળો કેવી રીતે કરવો તે ખબર નથી. 189 વત્તા 608 ની કિંમત જેટલો જ સરવાળાનો કોયડો પસંદ કરવામાં તેની મદદ કરો. આ બધા વિકલ્પો ઉપર ધ્યાન આપીએ. આપણે પ્રથમ વિકલ્પથી શરૂ કરીએ. આ બધા જ વિકલ્પોમાં શરૂઆત 100 થી થાય છે. 100 આ બધામાં 100 છે તો આપણે 100 ના સ્થાને 1 ક્યાં જોઈ શકીએ છીએ? જુઓ 189 માં આ 1 એ 100 ના સ્થાને છે, આમ આ 100 છે. 100 અને પછી આ બધા વિકલ્પોમાં આપણી પાસે 6 વખત 100 છે, 600 છે. જુઓ 608 માં 6 એ 100 ના સ્થાને છે, આથી એ 6 વખત 100 દર્શાવે છે. આમ તેમની પાસે 1 વખત 100 અને 6 વખત 100 છે. અને પછી 8 દશક, અહીં બધા એક સરખા જ દેખાય છે. દશકના સ્થાને બધા વિકલ્પોમાં 8 દશક છે. તે ક્યાંથી આવ્યા? જુઓ 189 માં આ 8 એ દશકના સ્થાને છે, આમ તે 8 વખત દશક દર્શાવે છે. 8 દશક. અને પછી શું છે? જુઓ હવે અહીં આ બધા વિકલ્પો થોડા અલગ દેખાય છે, આપણે એક પછી એક જોઈએ. આ વિકલ્પમાં 9 એકમ છે. 9 એકમ ક્યાંથી આવ્યા? 9 એકમ. જુઓ 189 માં 9 એ એકમના સ્થાને છે, આથી અહીં આપણે 9 એકમ લખી શકીએ. અને પછી 8 એકમ. 8 એકમ ક્યાંથી આવ્યા? જુઓ 608 માં 8 એ એકમના સ્થાને છે, આથી આ 8 એકમ છે. તો આ પ્રથમ વિકલ્પ બરાબર લાગી રહ્યો છે. હવે તમે કહેશો કે આપણે આ બધા આંકડાઓને ગણતરીમાં લીધા છે, માત્ર આ શૂન્યને છોડીને. તો આપણે એવું કેમ કર્યું? જુઓ તે શૂન્ય દશક છે, આથી તે આની કિંમતમાં કોઈ ફેરફાર કરતો નથી. આમાં પ્રથમ વિકલ્પ એ મૂળ કોયડા જેટલી જ કિંમતનો છે. આપણે જો બીજા વિકલ્પમાં જોઈએ તો 8 દશક એ બે વાર લખાયું છે, પરંતુ અહીં તો માત્ર એક જ વખત છે. અહીં 8 દશક છે, પરંતુ અહીં 8 એકમના સ્થાને છે, આથી આ એકમ હોવું જોઈએ. અને આ વિકલ્પમાં આપણી પાસે 8 એકમ છે, પરંતુ આ 9 જે અહીં એકમ છે તે દશક નથી, આથી આ એકમ હોવું જોઈએ. આથી આપણે આ વિકલ્પોમાંથી કોઈને પસંદ કરતા નથી. ચાલો આવું જ બીજું ઉદાહરણ જોઈએ. 525 વત્તા 379 ની કિંમત જેટલો જ સરવાળાનો કોયડો પસંદ કરો. ચાલો તેને વિભાજીત કરીએ તો આપણી પાસે 5 એ 100 ના સ્થાને છે, આમ તે 500 થશે. અને પછી 3 એ પણ 100 ના સ્થાને છે, આથી વત્તા 300. અને પછી આ 2 એ દશકના સ્થાને છે, એટલે કે 2 વખત 10 અથવા 20. અને પછી અહીં 7 એ દશકના સ્થાને છે, આથી વત્તા 70. અને પછી છેલ્લે 5 એ એકમના સ્થાને છે, આથી તે માત્ર 5 છે. અને પછી 9 એ એકમના સ્થાને છે, આથી જેને બરાબર માત્ર 9. તો આમાંથી કયા વિકલ્પ મેં જે લખ્યું છે એને બરાબર છે? 500 વત્તા 300. આ પ્રથમ વિકલ્પમાં 500 અથવા 300 નથી, આથી આ લાગુ પડતું નથી. તો આમાંથી કયા વિકલ્પ મેં જે લખ્યું છે એને બરાબર છે? 500 વત્તા 300. આ પ્રથમ વિકલ્પમાં 500 અથવા 300 નથી, આથી આ લાગુ પડતું નથી. 500 વત્તા 300 વત્તા 20 વત્તા 70 વત્તા 5 વત્તા 9, આ મેં જે લખ્યું છે બરાબર એના જેવું જ છે. આ છેલ્લા વિકલ્પમાં 9 ને બદલે 90 લખ્યો છે, અને પછી 5 લખ્યા છે, અને પછી 70 ને બદલે 7 લખ્યા છે. આ 7 એ અહીં દશકના સ્થાને છે, એકમના સ્થાને નથી, આથી આ પણ લાગુ પડતું નથી.